લ્યો આવી ગયો ઉપાધિ નો ફોન. એ બોલ, એ ક્યાં છો તમે? એ મહાણિયામાં. લે હાલે, આ તો બાબરા ભૂત ને ફોન લાગી ગયો. ગુજરાતમાં છોકરીઓની બે જ સમસ્યા છે. કોઈ છોકરો હામુ જોતો હોય તો એમ કે કુતરા જેવો હામુ જોવે, નો હામુ જોવે ને તો એમ કે કુતરો હામુ નથી જોતો. તો કુતરા કરે હું કુતરા ભરી જાય તો થાય, કાઢો હામુ નથી તો કુતરા જેવી કાઢો. હું આવડી મોટી થઈ, મને મારા પપ્પાએ નામ આપ્યું, ઇજ્જત આપી, તમે મને અત્યાર લગીમાં શું આપ્યું? દિલ આપ્યું ને તને. દિલ તો બધાય આપે હવે. આ તો ફેફસા કાઢી લે, કિડની લઈ લે, ટાંગા લઈ લે, હાથ લઈ લે, બીજું તો હું જીવીશ તારે હવે. તમારી ભાભીના સ્વભાવની તો શું વાત કરું, ગુસ્સો ગુસ્સો તો એને ક્યારેય આવ્યો જ નથી. બોલો, સીધી માતા જ આવે છે. કખડો ઉભો રે. જાનુ હવાર હવાર માં રેડિયો કેમ નાખ્યો? તમે તો બોલતા જ નહીં, કંટાળી ગઈ છું તમારાથી. આખો દી ઘરની જવાબદારી, તમારી જવાબદારી અને અધૂરામાં પૂરું આની જવાબદારી, આખો દી આમાનામાં રહી ગઈ હું. આ મારા મત તો મારે કે ધ્યાન જ ન દેવાનું. જાનુ તું હવે હેમા માલિની જેવી જ લાગ છો. શું હેમા માલિની જેવી લાગુ? લગન પેલા હું કેટલી હારી લાગતી, અત્યારે જોવો મને જોવો. શ્રીદેવી જેવી જ લાગ છો જાનુ. ઓળો કઈ લાગતી નથી, કંટાળી ગઈ. રાડુ નેક માં પબ્લિક જોવે છે. તમે છે ને ધજગરા કરો છો. આ જો આ અને એના સંસ્કાર હારા નહીં પડે, બાજો છો મારી યારે. હવાર હવાર માં પાડોશી જોવે છે રાડુ નેક માં. અંદર વઈ જા, નથી જાઉં. અંદર વઈ જા. કંટાળી ગઈ છું તો કેવી લાગતી પેલા. તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે. ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને, દબાવી દો, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ, દબાવી દો. જો મને મન થઈ જશે. ચૂપ રહો. પણ તું યાર, તું માણસ ઉપર આવી અરે બસ કર. મારી માં ગાડી નીચે કૂતરું આવી ગયું, એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે, શું કર્યું મેં, જરા મોડું થયું, બીજું શું? શું તુમને મેરે વાસે મે ઘા કિયા હે? વાસે મે ઘા? તુમને મેરી આંખો મે ધૂળ ડાલી હે. એની માને કેટલું થૂક ઉડાડે તું. મે તો ના પાડી છે, ધ ઉપર ના શબ્દો નહીં બોલતી. તારા બાપા નું નામ પણ બદલી ના. ધનસુક ધનસુક. મે તે શાયરી વાંચી. હા. ઓહ, એમાં એવું છે કે સોનિયાને શાયરીઓ લખવાનો શોખ છે. આ આ એનો પહેલો પ્રયાસ છે. એમ? ને તમારો કેટલામો પ્રયાસ? અરે બસ કર યાર, તો બોલો ને. અરે પણ તારું આ શંકાશીલ મગજ પહેલા કેટલામો પ્રયાસ છે એટલે શું કહેવા માંગે? હું થાકી ગયો છું તારાથી મંજુ. કેટલા સવાલો પૂછે સાલા, જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન, બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના ના, તમને શું કામ, ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. યાર શું છે, શું તારે અડધી રાત્રે બધું પૂછે છે? હું કંટાળી ગયો છું તારાથી મન. શું કરશો તમે? હું આપઘાત કરું છું. તારી નજર સામે આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. તુમને મેરી લાગણીઓ કો કચડ ડાલા હે. અરે ક્યા હે તેરે કો, રાત કો 12 બજે હિન્દી મેં કાઈ કુ બોલતી હે તો. અરે બોલતી તો તમારી બંધ થઈ જશે. શું શું શું? બેસી જાવ ત્યાં. આ તો બેઠા છે. ખોટે ખોટું યાર મગજ મારી. આ શું છે? આ સોનું છે. સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું. જોયું કેવું ગોઠવાઈ ગયું કનુ સોનું. જો લુચી કેવું હશે છે. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું. કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું, કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સુતરફેણી ને ડબ્બા મોકલે. સુતરફેણી ની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. મેં આ બારી માંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મરવા પણ નહીં દે, ઉભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું. અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં. પ્રોફેસર પ્રોફેસર શું થઈ છે?
નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા. શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. ટાકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું. ઓકે. પછી આપે છે ઇડિયટ જેવી. નોનસેન્સ. 12 વાગી ગયા. 12 કોણ જાણે ક્યાં ભટકતા હશે. આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે, અને ઘણીવાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે. મેં એમને પૂછ્યું, તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા? તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે. માતાજી સૂઈ ગયા છે, બચી ગયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. સાલી સોનિયા તો ગાંડી ગાંડી થઈ ગઈ. મને કહે, પ્રોફેસર તું મેરે ખભે પે ચડ જા ઓર ફિર હમ લોગ એસે સેલ્ફી. સેલ્ફી ની આવી ગયા. તું હજી જીવે છે? આઈ મીન તું હજી જાગે છે? ના, ઊંઘમાં આટા મારું છું. બહુ સરસ, તું નીચે આટા માર, હું અંદર સુઈ જાઉં. એટલા હેલો. એ બાર વરસાદ કેવો, એ ઘર ભેગા થાવ ને. અરે મારી પાસે છત્રી છે, તું મારી ચિંતા નો કર. એ મને તમારી ચિંતા નથી, મારા ભાઈ છત્રી દીધી છે ને, એની ચિંતા છે. વરસાદ પણ ભૂકા કાઢી નાખ્યો છે. ઓ ન્યાન્યાન ઉભા રહેજો. એટલો વરસાદ પડ્યો પણ અકલ નો સાટો ન આવ્યો તમારામાં. નવે નવો રેનકોટ પલારી નાખો. આય આલો આ લિસ્ટ હે ફરાણ નું. કાલમાં જયા પાર્વતી વરત રહેવાનું હે, એટલે લેતા આવજો બધું. ઓ નો, આ તારા ફરાર નું લિસ્ટ છે? કોક ના ઘરઘેણા નું? આટલું બધું હોય? પ્લીઝ તું ગુસ્સે નહીં થા વાલી, હું તને સમજાવું. આમાં આમાં તારી તબિયત બગડે. આ બધા તો બોલ્યા કરે, આમાં તારું બીપી વધી જાય. પેલું કરો છો, હું પ્રાણાયામ મેં શીખવાડ્યું છે ને, ઊંડો શ્વાસ લે. વેરી ગુડ, 20 મિનિટ રોકી રાખ. આમાં વાતમાં માલ નથી, હું સમજાવું. રસીલા રસીલાએ ડિવોર્સ લીધા, એ જ ગાળામાં હું રિટાયર થયો. અમે બંને નવરા છીએ તો ક્યારેક બેસીને સુખ દુઃખની વાતો કરીએ. એમ મારી સાથે તો નથી કરતા? તું ડિવોર્સ લે, તારી સાથે પણ હું કરીશ. રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે. હા, એટલે જેની સાફ સફાઈનું કામ તમે હાથમાં લીધું. એની માને ગોંડલમાં ગાંઠિયાની દુકાન હતી, હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે. ફસાઈ ગયા સાલું, ફરસાણ વાળું ફેમિલી. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ, ઉભરો. દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ આ મારી બૈરીના મા બાપનો. અરે મારી સાસુ વર્ષમાં એક વાર જમવા બોલાવે દિવાળીના દિવસે, એટલે અમે ઓસે ઓસે ગયા. મેં કહું, સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે, આ શું બોલ્યા એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે, અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું, આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ, મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સલા વારા ફરતી જમે. પેલા રસીલા બેન તમારા વરના ચડાવે ચડી ગયા. મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે ને તારી માની સાડીઓ જ છે, એટલે બે જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો, ફસાઈ ગયો. અરે હું ફસાઈ ગઈ તો આ લગન પેલા મને કે માલતી.
હું તને રાણીની જેમ રાખીશ. રાખીશ પહેલા મને રાજા તો બનવા દે.